जब कुत्ते पे सस्सा आया तब अहमद शाह ने नगर बसाया। नमस्कार, हूँ छू जयेश चौधरी अने बुलेटिन इंडियाना डिजिटल प्लेटफॉर्म पर आपनु स्वागत छे। शू तमने खबर छे आजे आपना शहर एटले के अमदावाद शहर नो जन्मदिवस छे, तो हूँ तमने अमदावाद ना गौरववंता इतिहास नी केटलीक वातो जणावीश जे आजे आप पहली वार जाणता हशो। दोस्तों, अमदावाद नी स्थापना 26 फेब्रुआरी 1411 ना रोज करवामां आवी। अमदावाद गुजरात राज्यनुं सौथी मोटुं शहर छे। તે પશ્ચિમ ભારતમાં સાબરમતી નદીના કિનારે આવેલું છે। તેની સ્થાપના થઈ ત્યારથી શહેર આ પ્રદેશની રાજકીય તેમજ આર્થિક રાજધાની તરીકે સેવા આપી હતી। ચૌલક્ય વંશના શાસન હેઠળ 12મી સદીની આસપાસ સૌથી પ્રાચીન વસાહત નોંધી શકાય છે। વર્તમાન શહેરની સ્થાપના 26 ફેબ્રુઆરી 1411 રોજ કરવામાં આવી અને નવી રાજધાની તરીકે ગુજરાત સલ્તનતના અહેમદ શાહ દ્વારા 4 માર્ચ 1411 રોજ રાજધાની તરીકે જાહેરાત કરવામાં આવી હતી। સલ્તનતના શાસનકાળ હેઠળ એટલે કે 1411 થી 1511 વચ્ચે આ શહેર સમૃદ્ધ થયું અને ત્યારબાદ તેનું પતન થયું જ્યારે રાજધાની ચાંપાનેરમાં સ્થાનાંતરિત કરવામાં આવી હતી। આગામી 135 વર્ષ એટલે કે 1572 થી લઈ અને 1707 માટે મુગલ સામ્રાજ્યના પ્રારંભિક શાસકો હેઠળ શહેરે મહાનતાનું નવીનીકરણ કર્યું। મરાઠા અને મુગલ વચ્ચેના સંયુક્ત શાસન પછીના અંતમાં મુગલ શાસકો હેઠળ રાજકીય અસ્થિરતાને કારણે શહેર સહન થયું। સંયુક્ત મરાઠા શાસનને પગલે શહેરને વધુ નુકસાન થયું। જ્યારે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ શહેરમાં શાસન સ્થાપ્યું એટલે કે 1818 અને 1857ની વાત છે, ત્યારે રાજકીય રીતે સ્થિર થતાં શહેર ફરીથી પ્રગતિ કરી હતી। બ્રિટિશ તાજ શાસન હેઠળ મ્યુનિસિપાલિટીની સ્થાપના અને રેલવે ખોલીને રાજકીય સ્વતંત્રતા મેળવી ત્યારે શહેરે વધુ વિકાસ કર્યો। 1915માં ગાંધીજીના આગમન પછી શહેર ભારતીય સ્વતંત્રતા ચળવળનું કેન્દ્ર સ્થાન પણ બન્યું હતું। સરદાર પટેલ જેવા અનેક કાર્યકરોએ આંદોલનમાં ભાગ લેતા પહેલા શહેરની નગરપાલિકાની સેવા પણ કરી હતી અને આઝાદી પછી શહેર બોમ્બે રાજ્યનો એક ભાગ હતું। 1960માં જ્યારે ગુજરાતનું નિર્માણ થયું ત્યારે 1965માં ગાંધીનગરની સ્થાપના થઈ ત્યાં સુધી તે ફરીથી રાજ્યનું પાટનગર બન્યું। અમદાવાદ ગુજરાતનું સાંસ્કૃતિક અને આર્થિક કેન્દ્ર અને ભારતનું 7મું સૌથી મોટું શહેર પણ છે। દોસ્તો, આ નવી જાણકારી સાથે આપને મળતો રહીશ। કીપ વોચિંગ બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો। લવ યુ અમદાવાદ, હેપી બર્થડે અમદાવાદ।